હલો, કુકિંગ ક્રેઝી ચેનલમાં તમારું સ્વાગત છે. આજે બનાવીશું બજારમાં મળતા એકદમ ખાટા અને મલાઈદાર બદામ શેકની રેસીપી. અને આ રેસીપી છે ઘરે બનાવી એકદમ સહેલી છે, તો ચલો ઘરમાં જ પડેલી વસ્તુમાંથી બનાવીએ બદામ શેકની રેસીપી. અને રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. તો બદામ શેક બનાવવા માટે મેં અહીં 20-22 જેટલી બદામ લીધી છે, જેને આપણે પલાળવા માટે રાખી દેશું. તો આ બદામને આપણે અહીં 4-5 કલાક માટે પલાળીશું. જો તમારી પાસે ટાઈમ ન હોય તો ગરમ પાણીમાં 1-2 કલાક પલાળી શકો. તો 4-5 કલાક પછી ચેક કરીએ તો બદામ સારી રીતે પલળી ગઈ છે. આપણે એની સ્કીન ઉતારી લેશું અને તમે જોઈ શકો છો મેં બદામ છે એની સ્કીન ઉતારી લીધી છે. હવે આપણે એને મિક્સર જારમાં નાખી અને ત્યારબાદ આની એકદમ ફાઇન પેસ્ટ બનાવી છે. તો આપણે બદામની સાથે 1 નંગ ઇલચી છે એના દાણા કાઢી લીધા છે એ એડ કરીશું અને 1/4 કપ જેટલો મિલ્ક પાવડર એડ કરીશું. મિલ્ક પાવડર એડ કરવાથી બદામ છે પીસવામાં સરળતા રહેશે. અને ત્યારબાદ 1/4 કપ જેટલું ઠંડુ દૂધ. અને હવે આ બધી વસ્તુને એકદમ ફાઇન પેસ્ટ બનાવી લેવાની છે. ફાઇન પેસ્ટ બની જાય ત્યારે આ પેસ્ટને આપણે બાજુમાં રાખી દેશું અને હવે બદામ શેક બનાવવા માટેની બીજી પ્રોસેસ કરીએ. તો મેં અહીં 1 લિટર જેટલું ફૂલ ફેટ દૂધ લીધું છે. મેં અહીં અમૂલ ગોલ્ડ લીધું છે, તમે કોઈ પણ ફૂલ ફેટ દૂધ લઈ શકો. અહીં આપણે હવે જાડા તળિયાવાળા વાસણમાં આ દૂધને કાઢી લેશું અને ત્યારબાદ આ દૂધમાંથી 3 ચમચા એટલે કે 1 વાટકા જેટલું દૂધ છે સાઇડમાં રાખી દેવાનું છે, જેનો ઉપયોગ આપણે પાછળથી કરીશું. હવે આ દૂધ જે બચેલું છે એને આપણે ગેસ પર મીડિયમ ગેસની ફ્લેમ પર ઉકાળવા માટે રાખી દેશું. અહીં ગેસની ફ્લેમ છે, જો વાસણ જાડું હોય તો મીડિયમ ટુ હાઈ રાખવી, નહીંતર મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ પર દૂધને ગરમ કરવાનું છે. દૂધ એક વખત ગરમ થાય એટલે હવે મીઠાશ ઉમેરીશું. તો આપણે અહીં 1 લિટર દૂધ સામે 1/2 કપ જેટલી ખાંડ ઉમેરીશું. તમે તમારી ચોઈસ પ્રમાણે વધતા ઓછી ખાંડ કરી શકો છો, પણ 1/2 કપ ખાંડ છે એ તમારા બદામ શેકને પરફેક્ટ મીઠાશ આપશે. હવે ચમચાની મદદથી આપણે દૂધની અંદર ખાંડ મિક્સ થઈ જાય એવી રીતે મિક્સ કરી લેવાનું છે. અને ત્યારબાદ હવે આપણે આ દૂધમાં ઉમેરીશું કેસર. કેસર છે બિલકુલ ઓપ્શનલ છે, તમે એની જગ્યાએ યલો ફૂડ કલર ઉમેરી શકો, પણ જો કેસર હોય તો અહીં 1 ટીસ્પૂન જેટલું એટલે કે અમુક કેસરના તાતણા છે તમારે ઉમેરવાના, જેનાથી એનો કલર અને સુગંધ અને સ્વાદ ત્રણેય વસ્તુ છે ખૂબ જ સરસ આવશે. તો હવે આપણે આ દૂધને મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ પર ઉકાળવા માટે રાખવાનું છે. હવે આ દૂધ ઉકળે ત્યાં સુધીમાં આપણા બદામ શેકને એકદમ ખાટું અને મલાઈદાર બનાવવા માટે આપણે એક વસ્તુ આમાં ઉમેરીશું. તો જેની માટે આપણે જે સૌથી પહેલાં દૂધ છે એ વાટકામાં કાઢ્યું હતું એમાં ઉમેરવાનું છે 1/2 કપ જેટલો મિલ્ક પાવડર. મિલ્ક પાવડર આપણે બદામ છે પીસી ત્યારે પણ 1/4 કપ જેટલો ઉમેર્યો હતો અને અત્યારે દૂધમાં પણ આપણે 1/2 કપ જેટલો ઉમેરીશું. અહીં કસ્ટર્ડ પાવડર કે કોર્નફ્લોર જેવી કોઈ વસ્તુ ન ઉમેરવી. મિલ્ક પાવડર છે એ તમારા બદામ શેકનો ટેસ્ટ છે એ 100 ગણો વધારી દેશે. તો મિલ્ક પાવડરને મેં દૂધમાં સારી રીતે મિક્સ કરી લીધો છે અને તમે જો એકદમ ફાઇન છે એ મિશ્રણ તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે આ મિલ્ક પાવડરનું મિશ્રણ છે એ આપણે જે કેસરવાળું દૂધ ઉકળતું હતું એમાં એડ કરી દેવાનું છે. તમે જોઈ શકો છો કેસર પોતાનો કલર છોડી રહ્યો છે અને થોડી જ વારમાં એ એકદમ મિક્સ થઈને લાઇટ ગોલ્ડન કલર જેવો આપણા બદામ શેકને કલર આપી દેશે. મિલ્ક પાવડરનું મિશ્રણ નાખ્યા બાદ આપણે આ દૂધને મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ પર 5 મિનિટ માટે ઉકાળી લેશું, જેનાથી મિલ્ક પાવડર સારો એવો મિક્સ થઈ જાય અને કેસર છે એનો કલર છોડી દેશે, જેનાથી આપણું દૂધ છે લાઇટ ગોલ્ડન યલો કલર જેવું થઈ જશે. તો 5 મિનિટ પછી લાઇટ ગોલ્ડન યલો કલર જેવું દૂધ થઈ ગયું છે. તો હવે ઉમેરીશું આપણે જે બદામની પેસ્ટ બનાવી હતી એ, જે સૌથી પહેલાં આપણે તૈયાર કરી હતી. આ પેસ્ટ નાખ્યા બાદ હવે આપણે આ દૂધને મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ પર 10 મિનિટ માટે ઉકાળવાનું છે, જેનાથી દૂધ રિડ્યુસ થઈને થોડું ખાટું પણ થઈ જશે અને બદામની અને એલચીની ફ્લેવર છે એ આપણા દૂધમાં સારી એવી બેસી જશે. તો તમે જોઈ શકો છો અહીં દૂધ છે ઉકળી રહ્યું છે અને ખાટું પણ થઈ ગયું છે. તો બસ આપણે હવે ગેસની ફ્લેમ બંધ કરી અને આ દૂધને 1 કલાક માટે રૂમ ટેમ્પરેચર પર આવવા દેશું એટલે કે ઠંડુ થવા દેશું અને ત્યારબાદ 2 કલાક માટે ફ્રીજમાં રાખી દેશું, જેનાથી એકદમ ઠંડુ થઈ જાય. ઠંડુ થયા બાદ આપણો આ બદામ શેક તૈયાર થઈ જશે. તો 2 કલાક પછી ચેક કરીએ તો ફ્રીજમાં રાખ્યા બાદ તમે જુઓ તો બદામ શેકનું ટેક્સચર છે એ એકદમ ક્રીમી અને મલાઈદાર થઈ ગયું છે અને તમે જુઓ તો ચમચીમાં પણ ચોંટી જાય છે. બસ આપણું આવું બદામ શેક છે તૈયાર છે. હવે એને સર્વ કરીએ. તો મેં મીડિયમ સાઇઝના ગ્લાસ લીધા છે જેમાં આપણે બદામ શેકને રાખી દેશું અને ઉપરથી આપણે એને બદામ અને પિસ્તાની કથરણથી ગાર્નિશ કરી લેશું. તો ઘરમાં પડેલી વસ્તુમાંથી એકદમ સરળ રીતથી બનતું આ બદામ શેક છે એ ખૂબ જ ટેસ્ટી લાગે છે. આશા રાખું કે રેસીપી જરૂરથી પસંદ આવી હશે. મળીએ નવી રેસીપી સાથે, ત્યાં સુધી બાય બાય.